જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા અનરાધાર વરસાદે તારાજી સર્જી છે, ત્યારે જેતપુરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી જવાની ઘટના બાદ ગ્રામ્ય વિસ્તારમાં અનેક ખેતરોમાં વરસાદે વિનાશ વેર્યો હતો. ખેડૂતે આર્થિક પાયમાલ થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા અનરાધાર વરસાદના પગલે ખેતરોમાં ધોવાણ થઈ ગયેલ છે. સાથે સાથે આકાશમાંથી વરસેલા સામેલાધાર પાણીને લઈને ખેતરોમાં પાણી પણ ભરાયા હતા. વરસેલા વરસાદને લીધે આવેલા પાણીના સેલાબે ખેતરોના શેઢાના પાળા તોડીને ખેતરમાં ઘૂસ્યા હતા અને ખેડૂતોએ વાવેલા પાકનું ધોવાણ થયું હતું, જેમાં મગફળી, કપાસ, તલ, એરંડા જેવા પાક મૂળથી ધોવાઈ ગયા છે. સાથે સાથે આવેલા વરસાદી પાણીના પૂરે ખેડૂતોની જમીન પણ ધોઈ નાખી હતી. એકથી અડધો ફૂટ જેટલી ખેતરના જમીન ધોવાઈ ગઈ છે, ત્યારે ખેડૂતોને ભારે નુકસાની ઉઠવાનો સમય આવ્યો છે. ગત રાત્રિના વરસેલા વરસાદને લઈને સરદારપુર, પંચપીપળા, પેઢલા સહિતના ગામોના ખેડૂતોના ખેતરોમાં ધોવાણ થયું હતું. ત્યારે આ વિસ્તારના કામડિયાના બેલ્ટ તરીકે ઓળખાતા 3 કિલોમીટર જેટલા વિસ્તાર અને અંદાજિત 2000 વીંગા જેટલી જમીનનું ધોવાણ થયેલ છે, જેમાં મગફળી, કપાસ સહિતના પાકો સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી, ત્યારે ખેડૂતોની વ્યથા છે કે સરકાર દ્વારા ખેડૂતોને ગત વર્ષની હજી સુધી કોઈ વીમા સહાય ચૂકવવામાં આવી નથી અને તંત્ર દ્વારા હજી સુધી કોઈ સર્વે કે ખેડૂતોને કોઈ જાતની પૂછા પણ કરવામાં આવી નથી, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેતરોની હાલત જોતા ખેડૂતોના પાક પણ જળમૂળથી ધોવાઈ ગયા હતા, ત્યારે ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફથી પાક વીમો નથી મળ્યો, ગત વર્ષે પાકની યોગ્ય ઉપજ નથી આવી, ત્યારે અહીં વરસેલા આકાશી વિનાશે ખેડૂતોને પાયમાલ તરફ ધકેલી દીધા છે. એટલે સાહેબ, આ તમને કીધું ને કે આ ગઈ રાતનો વરસાદ એટલો થયો છે, કોઈ અધિકારી કોઈ નથી આવ્યા, ને કે ખરેખર હકીકતથી અધિકારીને બધાને આવવું જોઈએ. આ મીડિયાવાળાને એને પરબારા રજૂઆત થાય, એટલે પરબારા આ ખેતરમાં કસકાણીમાં જ્યાં નથી હાલવાની જગ્યાએ એ લોકો આવીને અને બધી શૂટિંગ ઉતાર્યું, હકીકતથી બરાબર છે. પણ આ સરકારને ખરેખર હકીકતથી ધ્યાન દેવું જરૂરિયાત છે, નકર ખેડૂત કોઈ દી ન જીવે. ખેડૂ આધારિત બધું છે, ખેડૂ મરી ગયો અને બધા મરી ગયેલા છે. તમારા કેટલા વીઘા ખેતર છે, શું શું નુકસાન છે, કેવી રીતનું નુકસાન થયું છે? નુકસાન તો આ કપ્પા બધું પલળી ગયો, આ બુડી ગયો છે બરાબર છે. હવે એમાં તો એ પારા વિખાઈ ગયા છે, મૂરિયા દેખાઈ ગયા છે. હવે એકડો ઘૂંટીને થાય તો ભાઈની વાત છે, કુદરત બસાવે. બાકી તો હવે અમારી કીધો તો આમાં કંઈ થાય એવું નથી. આમાં એક તો થતું એ માન અને આ ખર્ચા રેવલ ને આ ને તેન બધું થાય, એટલે ક્યાંય ગયા હતા ક્યાંય નહીં. અને ખરેખર હકીકતથી છે ને, આ મીડિયાવાળાને આપણે ધન્યવાદ દેવો પડે કે ના, આ હકીકતી ખેતરોમાં જ્યાં આવીને આ પાણી કેડે કેડે પાણી ભરાઈને ત્યાંથી હાલી સાલી અને એનો સપોર્ટ ખરેખર હકીકત બહુ સારો કહેવાય એમ. તમારું નામ શું? માનના વલ્લભભાઈ. ગત રાત્રે જે વરસાદ પડ્યો છે સરદારપુર ગામની અંદર, કલાકોની અંદર 8-10 ઇંચ વરસાદ પડી ગયો, જેના હિસાબે એક મોટી તારાજી સર્જાઈ છે. અમારા ગામની અંદર આજે 1500 થી 2 વીઘાની જમીનની આસપાસ એટલું અત્યારે એની અંદર જે ઊભા મોલની અંદર ભયંકર નુકસાન થયું છે. જમીન પણ ધોવાણી છે, 3-3, 4-4 ઇંચ અમુક જગ્યાએ 5-5 ઇંચ જમીનનું ધોવાઈ ગઈ છે. જે પ્રોટેક્શન દિવાલો પડી ગઈ છે, પારા પણ ધોવાઈ ગયા છે અને જે ઊભો મોલ છે એની ઉપર કાંપ ચડી ગયો છે. અને ખાસ કરીને જો આંકડાની વાત કરીએ તો અમારો ગઈસાલનો પાક વીમો નથી આપ્યો, એવી રીતે જે આંકડાની માયાજાળને ગણતરી કરી તો અમારા ગામની અંદર જે ખરેખરથી એક વરસાદ માપવાનું યંત્ર હોય એ યંત્રો પણ નથી, જેથી ખબર પડે કે સાચી હકીકતે કેટલું નુકસાન અને કેટલો આંકડો છે. તો સરકારે તંત્રને તાત્કાલિક જાગૃત કરી ખેડૂતોની વહારે આવવું જોઈએ. એની જગ્યાએ અમે અત્યારે મીડિયાનો આભાર માનીએ છીએ કે જે તંત્ર કરતાં પણ વહેલો અમારા ખેડૂતોની વહારે આવે છે અને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડે છે. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, જેતપુર.